નો જે એ લોકોએ મને મોડ્યુલ બતાવ્યું છે કે તમે આનાથી તમારી એનર્જીને સેવ કરી શકો છો, અને એક વોટર હાર્વેસ્ટિંગ નું જે છે કોન્સેપ્ટ મને ઘણું ફાઇન લાગ્યું છે. અને માય નેમ ઇઝ મોઇઝ વર્દાવાલા, આઈ હેવ કમ ફ્રોમ પુણે એન્ડ આઈ હેડ અ લુક એટ ધ એબીએન એબીએન ઇન્સ્ટિટ્યુટ સ્ટોલ એન્ડ આઈ ફાઉન્ડ ધ ક્રિએટિવિટી એન્ડ ધ ઇન્જિનિયર્સ આઈડિયાઝ ઓફ ધ સ્ટુડન્ટ્સ very eye, it was an eye opener, very interesting. The bike, the solar systems as well as the water drainage system, some of the concepts that they have is very good, and I would recommend others to come here and do explore the stall, so that it gives others a different perspective of different ideas and maybe diversity options for other businesses in the community as well. Shukran. Hello, myself Abbas, I am from Ratlam, and main visit kido aaj Saifi Burhani Expo. And I've seen this ABN Auto Institute, the students are performing well, awesome, and they are next generation. They are giving the exam trendsetter for the next generation. They have constructed the upgraded version for Ola and Ather vehicles. I have a very fine concept, because I personally believe that only if you have written in your copy, you don't have any marks. Until you don't have knowledge of things, કેવી રીતે કરાય, કેવી રીતે આપણે ફ્યુચર લાઈફની અંદર કંઈ બી એક્ઝિસ્ટ નહીં કરતા. આજકાલ આજે ઘણા એવા લોકો છે જે એન્જિનિયર્સ છે અને MBA છે, BBA છે, બટ એ લોકો 15-20 હજારની નોકરી વસ્તે બી એ લોકોની હાલત ખરાબ થઈ જાય છે. એનાથી અચ્છો આપણે આપણા બચ્ચાઓને અહીંયા મોકલીએ, અને એનો ઘણો અચ્છો ફીડબેક છે. ઇન્શાઅલ્લાહ આપણા બચ્ચાઓ આગળ ઘણી તરક્કી કરશે. આ ચીજોથી પ્રેક્ટિકલ નોલેજ જોઈએ લોકોને. કિતાબી નોલેજથી છે, એ બી એક પોર્શનમાં ઇમ્પોર્ટન્ટ છે, બટ મેક્સિમમ ટાઈપ પ્રેક્ટિકલ નોલેજનો છે આજે. माई नेम चयन बंसल, एक्चुअली माई प्रोफेशन आई एम आई सिविल इंजीनियर, और बेसिकली हम लोग क्या है डिज़ाइंस करते हैं, बिल्डिंग डिज़ाइंस करते हैं. तो काफ़ी आजकल ट्रेंड में आता है लोगों का कि हमको ऑटोमेशन चाहिए, हमको सस्टेनेबल बिल्डिंग चाहिए. तो जो बेनिफिट मुझे लगा इस स्टॉल को विजिट करके कि जैसे रेन वाटर हार्वेस्टिंग है, ऑटोमेशन, सस्टेनेबल एनर्जी है, तो काफ़ी यूज़ में आने वाला है फ्यूचर में. और मुझे भी यदि मेरे प्रोजेक्ट्स में लगेगा तो डेफिनेटली आई विल बी कॉन्टैक्टिंग योर टीम. और काफ़ी अच्छा लगा विजिट करके, जो एक्सप्लेनेशन था, जिस तरीके से हम लोग आगे प्रोवाइड करें चीज़ों को, आई थिंक इट्स द फ्यूचर ऑफ इंडिया और हमारे लिए बहुत बेनिफिशियल रहेगा. थैंक यू. मैं इंटरेस्टेड हुई ये आ इंस्टीट्यूट में आवे, और मैं सगला પેરેન્ટ્સ ભી રિક્વેસ્ટ કરીશ કે આવે અને રખે, તાકે મોલાના સાયામાં રહીને બચ્ચું કંઈ શીખી શકે અને આગળ વધી શકે. અમને અહીંયા અમારા બચ્ચાને રાખવાને ઘણો ફાયદો થયો છે, અને અમે બીજા પેરેન્ટ્સને ભી રિક્વેસ્ટ કરી શકીએ અહીંયા રખે. શુકરાન અને ખુદાલા મુલા મુફદ્દલ મોલાની ઉંમરને દરાસ કરજો. આમીન. ઓર ઇન્દોરના લોકો અમારી કોશિશ સાથે કે ઇન્દોરના લોકો જ્યાદા અચ્છી તો ફાયદો લે, મોલાની જો ખુશી છે એનામાં સામેલ થાય. ઘણી અચ્છી મુહિમ છે મોલા તરફથી, એટલે મોલા ઘણું આગળનું વિચારી રહ્યા છે. મોલા એમ આપણે તો અહીંયા શું દેખે, મોલા જે દેખી રહ્યા છે આગલા 2-3 વર્ષમાં તો બચ્ચાઓ સગલા આ ઇન્સ્ટિટ્યૂટમાં પડીને ઘણા આગળ વધી જશે એવું છે. મોલાની ઉમર શરીફને તારો જગ્યા મેં દરાસ કર્યો. તો મેં આપને સજેસ્ટ કરીશ કે જ્યાદા સે જ્યાદા લોકો આ જીવસે જુડે અને આનો ફાયદો લે. એનામાં આપને ગવર્મેન્ટ સર્ટિફિકેટ પણ મળી રહ્યો છે. આ જે એબીએન ઇન્સ્ટિટ્યૂટ છે, આ બચ્ચાઓએ જે બનાવ્યું છે અમેઝિંગ અમેઝિંગ, મતલબ આપણે સોચાય બી ના યુ બચ્ચાઓએ બનાવ્યું છે. અને મોલાના અહેસાન છે ને મોલાની દુઆ છે કે આ બચ્ચાઓ અહીંયા તક પહોંચ્યા છે ને આપણા માહોલમાં રહી રહ્યા છે ને આપણા માહોલ છે સભા લોકો એટલું આગળ કરી રહ્યા છે. મતલબ આ જો બચ્ચાઓએ બનાવ્યું છે સોલાર પેનલ ઇલેક્ટ્રિકનું આનું, આ જે સમજાવે છે જે તરીકા છે, આમ પ્રાઉડ થાય છે આમ કે આમ મોલાના દાવતના ફરજંદો છે ને એટલું આગળ વધી શકે છે. એ લોકોને એક પ્લેટફોર્મ મળ્યો છે. આ પ્લેટફોર્મ ઘણો મોટો છે. આ પ્લેટફોર્મ કે બચ્ચો ઘણા આગળ વધી શકે છે. આનાથી ઇન્શાઅલ્લાહ ઘણા આગળ વધશે. સ્ટડીઝ બી ઘણી ફાઇન છે, ને ઘણી ચીજોના અંદર એ લોકોનો જે માઇન્ડ ડેવલપ થાય છે, એ લોકોને જે સ્કિલ ડેવલપ થઈ રહી છે. આ જે એક્સપોના અંદર છે, એક્સપોના અંદર બધા જે લોકો છે મળે છે, મળવા બાદ જે રિસ્પોન્સ મળી રહ્યા છે લોકોના, એ ઘણા ફાઇન છે એમ લાગે છે અમને બી. ને બચ્ચાઓના ચહેરા પે બી દેખીને એમ અસરત થાય છે અમને બી. મુર્તઝા કોહિનૂર, મેં દેવાસથી છું. એબીએનનો ઓટો ઇન્સ્ટિટ્યૂટનો પ્રોગ્રામ જોયો, અને ધ વે પીપલ આર ડેવલપિંગ દેર સ્કિલ્સ, ઇટ અમેઝિસ મી કે હાઉ ઇઝ ધીસ પોસિબલ. એક 6 મંથના પ્રોગ્રામના અંદર મોલા એટલું આપી રહ્યા છે, એટલું આપી રહ્યા છે, એટલું શીખવી રહ્યા છે, દેટ વન પર્સન હેઝ મેડ સોલાર પેનલ જે સેન્સરના હિસાબસે ધૂપને ડિટેક્ટ કરીને સોલાર અને જ્યાદા કન્ઝ્યુમ કરે છે એનર્જી. સમવન હેઝ મેડ ઇલેક્ટ્રિક બાઇક. તો હાઉ ઇઝ ધીસ પોસિબલ ઇન 6 મંથ્સ? એન્ડ કઈ તરહ સે સ્કિલ ડેવલપમેન્ટ કરી રહ્યા છે, અને
मौला कितनो आपी रहा है अने हमारो भी आ सकलो देखी ने हमारो भी शौक वधारे थाई छे बट हमें भी वा कोई प्रोग्राम ने जॉइन करिए हमें जे बिजनेस में छे एमबीए कीधु छे बट हमें आ चीजो सीखवानो हमारे मौके नथी मिलो बट आ मौला आपी रहा छे तो हमारे भी एम शौक थाई छे कि हमें ईवा प्रोग्राम साथे जॉइन करिए अने हमारे स्किल्स ने भी अपग्रेड करिए। अस्सलाम वालेकुम, हमें एबीएनसी ज पढ़ा छे, हमारी स्कूलिंग एबीएन में थाई छे અને આ ઇન્સ્ટોલ જોઈને અમારે એબીએન સે કનેક્શન મહેસૂસ થયો તો અમે તો આવીને સમજ્યું અને અમારે ખબર પડી કે આ બચ્ચાઓ કેવી તરહ સે અહીંયા ઇનોવેશન કરી રહ્યા છે અને આ એવી ચીજ છે ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ મેકેનિકલ કે હવે આ સબના લાઈફનો હિસ્સો છે અને ટેકનોલોજી બેઝ છે તો આગળ બી આનું ઘણી એપ્લિકેશન્સ છે અને બચ્ચાઓને ઇન્ટરેસ્ટ બી હવે ઘણો ડેવલપ થઈ રહ્યો છે કોઈ નયો નોલેજ મળે છે બચ્ચાઓને હર ફિલ્ડના અંદર મતલબ આ ચીજમાં બચ્ચાઓ પરે તો છે જ એક સાઈડમાં કે આ ચીજ એવી છે કે આ બચ્ચાઓને ભવિ મતલબ કામ કરવાની વાત નથી કે એન્જિનિયર આ કોઈને મેકેનિકલ બનવું છે કે આ ચીજનો નોલેજ હર ચીજનો બરાબર હોય મતલબ લાઈફના અંદર કઈ ચીજ આગળ અપન અગર કોઈ સેક્ટરમાં જઈએ એન્જિનિયરિંગ કરવા વાસ્તે જઈએ તો આપણે આ પ્રેક્ટિકલ કોન્સેપ્ટ અગર ખબર હશે તો બધી થિયોરી અને સબ ચીજો ગ્રાસ્પ કરવા પણ ઘણું આસાની થઈ જશે અને મેં પોતે બી અને મારા બચ્ચાઓ બી આ બધી ચીજોમાં ઘણા ઇન્ટરેસ્ટેડ હોય છે તો આ જોઈને મેં એકદમ એટ્રેક્ટ થયો અને મેં આવીને સમજ્યું ભાઈએ મને સમજાયું અમે બી એબીએન સર પર આજે અમારા બચ્ચાઓ બી એબીએન માં વેલકમ ટુ બુરહાની એક્સપો હિયર ઇન્દોર ઓર હમ લોગ હૈ ફિલહાલ અભી એબીએન ઓટો ઇન્સ્ટિટ્યૂટ મેં यहाँ पे मैंने ढेर सारे सॉल्यूशंस देखे हैं जो कि हमारी डेली लाइफ से रिलेटेड है। ढेर सारा जैसे हम पानी वेस्ट कर देते हैं, रेन वाटर हार्वेस्टिंग जो होती है, कई सारा पानी उसमें वेस्टेज ही होता है, तो इन्होंने एक बहुत अच्छा सॉल्यूशन निकाला है एबीएन इंस्टीट्यूट में। उन्होंने वाटर हार्वेस्टिंग को और वाटर रिचार्ज को ज्वाइन कर दिया है और एक अच्छा सा सेटअप बनाया, मैं दिखाऊंगा आपको। सो थैंक यू सो मच एंड ऑल द बेस्ट टू द एबीएन इंस्टीट्यूट। मतलब टेक्नोलॉजी बेस्ड है ना, इलेक्ट्रिकल इलेक्ट्रॉनिक्स और मैकेनिकल, टन चीज यहाँ हमें सिखाना चाहिए तो जेना से पी बच्चा सुधी जाए कहीं भी चीज बना भी लीजिए કઈ બી જો એટલા ઇંગ્લિશ શીખવા માટે એબીસીની જરૂર છે એટલે ટેકનોલોજી શીખવા માટે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિકલની જરૂર છે